હેલો ફ્રેન્ડ, સરસના કિચન મેનુમાં તમારું સ્વાગત છે. આજના સ્પેશિયલ મેનુમાં ટામેટાની ચટણી બનાવીશું. ટામેટાની ચટણી તો તમે ઘણી બધી વાર બનાવીને ખાધી હશે, પરંતુ આવી રીતે તમે ક્યારેય ના બનાવી હશે. અને આ ચટણી સ્વાદમાં એકદમ ચટપટી બનશે. તો આ રેસિપીને જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો, અને તમને જો મારી રેસિપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો હવે રેસિપી સ્ટાર્ટ કરીશું. આ ટામેટાની ચટણી બનાવવા માટે 3 મીડિયમ સાઇઝના ટામેટાં લઈશું, અને એ ટામેટાં થોડા પાકેલા હોય એવા લેવાના રહેશે. હવે આ ટામેટાને મેં ધોઈ લીધા છે, ત્યાર પછી એની ડીચ કાપી લઈશું અને એના મોટા મોટા ટુકડા કરી લઈશું. હવે એ બધા ટામેટાને આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે ત્યાર પછી મેં 5 થી 6 જેટલા સૂકા લાલ મરચાં લીધા છે, તો એ સૂકા લાલ મરચાંને તોડી અને એને પણ ટામેટાં જોડે મિક્સર જારમાં ઉમેરી દઈશું. અને તમે તીખું જે પ્રમાણે ખાતા હો તે પ્રમાણે તમારે મરચું ઉમેરવાનું રહેશે. પછી હવે મેં થોડી સૂકી આંબલી લીધી છે, તે સૂકી આંબલીને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું, અને ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. હવે અત્યારે આમાં બધી સામગ્રી ઉમેરાઈ ગઈ છે. ત્યાર પછી એમાં 1/2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું, અને ત્યાર પછી મિક્સર જારનું ઢાંકણ ઢાંકી અને એને એકદમ ઝીણું પીસી લઈશું. અને હવે તમે જોઈ શકો છો, મેં અહીંયા ટામેટાં, મરચાં અને આંબલીને એકદમ ઝીણા ક્રશ કરી લીધા છે. તો હવે આપણે એને એક સ્ટીલના બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે આને બાજુ પર મૂકી દઈશું, અને ત્યાર પછી આપણે જે એમાં સૂકા મસાલા ઉમેરવાના છે તો તે સૂકા મસાલાને તૈયાર કરી લઈશું. તો તેના માટે ગેસ ઉપર પેનને ગરમ કરવા માટે મૂકીશું, અને પછી એમાં 1/2 ચમચી જેટલું જીરું ઉમેરીશું, અને પછી 10 થી 12 જેટલા આખા મરી ઉમેરીશું, અને 1/2 ચમચી જેટલા સૂકા આખા ધાણા ઉમેરીશું, અને 5 ચમચી જેટલી સૂકી મેથી ઉમેરીશું. અને આ બધાને આપણે મીડિયમ ફ્લેમ ઉપર શેકી લઈશું. અને હવે લગભગ 1 થી 1.5 મિનિટ જેવું થઈ ગયું છે, અને તમે જોઈ શકો છો સૂકા મસાલા બધા શેકાઈ ગયા છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને થોડીવાર માટે ઠંડા થવા દઈશું. અને થોડીવાર થઈ ગઈ છે, અને તમે જોઈ શકો છો બધા મસાલા ઠંડા થઈ ગયા છે. તો હવે એક ખાંડની લઈશું અને તેમાં આ બધા મસાલાને ટ્રાન્સફર કરી દઈશું, અને ત્યાર પછી એને છૂંદી લઈશું. અને તમે ખાંડની દસ્તાની જગ્યા ઉપર મિક્સર ગ્રાઇન્ડરમાં તમે ક્રશ કરી લેશો તો પણ ચાલશે. અને આ મસાલાને આપણે એકદમ ઝીણો પાવડર બનાવવાનો છે. હવે આ મસાલાને બાજુ પર મૂકી દઈશું, અને ત્યાર પછી ચટણી બનાવવાની તૈયારી કરી લઈશું. તો તેના માટે પેનને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી એમાં 4 ચમચી જેટલું તેલ ઉમેરીશું, અને તેલને પણ ગરમ થવા દઈશું. અને હવે તેલ ગરમ થઈ ગયું છે, તો તેમાં 1/2 ચમચી જેટલું જીરું ઉમેરીશું, 5 ચમચી જેટલી રાઈ ઉમેરીશું અને એને ક્રેકલ થવા દઈશું, અને પછી એમાં 5 ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું. હવે ત્યાર પછી 2 નાની ચમચી જેટલી સૂકા લસણની પેસ્ટ ઉમેરીશું. અને તમે પેસ્ટ નહીં ઉમેરશો તો લસણના નાના ટુકડા કરી અને એને ઉમેરી દેશો તો પણ ચાલશે. હવે આ લસણને આપણે થોડીવાર માટે સાતળી લઈશું. હવે લસણ સતળાઈ ગયું છે, તો ત્યાર પછી 10 થી 12 જેટલા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને તેને પણ થોડીવાર માટે સાતળી લઈશું. હવે લસણ અને લીમડો બંને સતળાઈ ગયા છે, તો ત્યાર પછી આપણે ટામેટાને ક્રશ કરીને એની ગ્રેવી રાખી હતી તો તે ગ્રેવીને ઉમેરી દઈશું. હવે ત્યાર પછી બધા મસાલા જોડે એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું, અને આપણે એમાં જે પીસતી વખતે જે પાણી રેડ્યું હતું એ બધું પાણી બળી જાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાની રહેશે. હવે લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે, અને તમે જોઈ શકો છો પહેલાં કરતાં આ ચટણી થોડી થીક થઈ ગઈ છે, એટલે કે એમાંનું થોડું પાણી બળી ગયું છે. પરંતુ હજુ થોડું પાણી છે એટલે ફરીથી એને કૂક થવા દઈશું, અને હવે એના ઉપર ઢાંકણ ઢાંકી એને કૂક થવા દઈશું. ફરીથી લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે, અને તમે જોઈ શકો છો ચટણી પહેલાં કરતાં થોડી વધુ થીક થઈ ગઈ છે, પરંતુ હજુ એમાં થોડું પાણી બાકી છે. તો આ બધું પાણી બળી જાય ત્યાં સુધી એને કૂક થવા દઈશું.
અને હવે થોડીવાર પછી આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો એમાંથી પાણી બળી ગયું છે અને ચટણી ઠીક થઈ ગઈ છે. તો હવે આપણે એમાં બધા સૂકા મસાલા ઉમેરી દઈશું. તો સૌથી પહેલાં આપણે એમાં શેકીને જે તૈયાર કર્યો હતો તે મસાલો 1.5 ચમચી જેટલો ઉમેરી દઈશું. ત્યાર પછી તેમાં 5 ચમચી જેટલી સૂકી હળદર ઉમેરી દઈશું. હવે ત્યાર પછી તેમાં 1/2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું. અને આપણે ટામેટા ક્રોસ કરતી વખતે 4-5 જેટલા સૂકા લાલ મરચાં ઉમેર્યા હતા એટલે તીખું મરચું નહીં ઉમેરશો તો પણ ચાલશે. હવે આપણે આ ચટણીમાં સૂકી આંબલી ઉમેરી છે એટલે થોડો સ્વાદ ચટપટો બનાવવા માટે 1 ચમચી જેટલો ગોળ ઉમેરીશું અને ત્યાર પછી આ બધા મસાલાને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી ગોળનું પાણી બળી જાય ત્યાં સુધી આ ચટણીને કૂક થવા દઈશું. અને હવે તમે જોઈ શકો છો બધા મસાલા મિક્સ થઈ ગયા છે તો હવે થોડીવાર માટે એને કૂક થવા દઈશું. અને ફરીથી લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આ ચટણીમાંથી પાણી બધું બળી ગયું છે અને એમાંથી તેલ છૂટું પડી ગયું છે એટલે કે આ ટામેટાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. છે ને, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બની છે અને સ્વાદમાં તો એકદમ ચટપટી લાગશે. આ ચટણી તમે થેપલા, ઢોસા, પરોઠા અને સાથે સાથે દહીં જોડે પણ ખાઈ શકો છો. તો આ ટામેટાની ચટણીની રેસીપી તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી. અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.